નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આઠ ફેબ્રુઆરી બે હજાર વીસમાં ડેઇલી કરંટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ આઠ ફેબ્રુઆરી બે હજાર વીસના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક ભારતીય આંતરરાષ્ટ્રીય સી ફૂડ શો ક્યાં શરૂ થયો છે તો આ શો શરૂ થયો છે કોચી ખાતે કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે ભારત આફ્રિકા રક્ષા સંમેલન બે હજાર વીસનું આયોજન તો આ આયોજન કરવામાં આવ્યું છે લખનૌમાં ઉત્તર પ્રદેશ રાજધાની લખનૌ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ત્રણ હાલમાં જ ભારતના કયા શહેરને યુનેસ્કોનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું તો તે શહેર છે જયપુર રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહેલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બે બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર હાલમાં જ કેન્દ્રીય કેબિનેટે કયા રાજ્યમાં એક નવા મોટા બંદર સ્થાપનાને મંજૂરી આપી તો આ બંદર બનશે મહારાષ્ટ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગત ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગડ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન છ હાલમાં જ રાજ્યની વિધાનસભાના પૂર્વ પ્રણવ કુમાર ગોગોઈ નું અવસાન થયું તેઓ પૂર્વ અધ્યક્ષતા આસામ વિધાનસભાના આસામ રાજ્યની વિધાનસભાના આસામ રાજધાની દિશપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત ની સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન સાત રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે કે પરાશરન પ્રધાનમંત્રીએ પાંચ ફેબ્રુઆરી બે હજાર વીસના ના રોજ સંસદમાં આ ટ્રસ્ટની જાહેરાત કરી આ ટ્રસ્ટના અન્ય સભ્યો શંકરાચાર્ય વાસુદેવાનંદ મહારાજ પરમાનંદ મહારાજ સ્વામી ગોવિંદગીરી ડોક્ટર કમલેશ્વર ચોપાલ પ્રશ્ન આઠ હાલમાં કેટલા આઈઆઈટી સંસ્થાનોને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી તો આ આ સંસ્થાનો છે પાંચ આ દરજ્જો ઇન્ડિયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એમેન્ડમેન્ટ બે હજાર વીસ અંતર્ગત આપવામાં આવશે આઈઆઈટી ભોપાલ આઈઆઈટી રાયપુર આઈઆઈટી ભાગલપુર આઈઆઈટી અગરતલા અને આઈટી દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડેનિયલ અરાપ મોઈનું અવસાન થયું તો તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ હતા કેનિયાના કેન્યાન પાટનગર નાઈરોબી રાષ્ટ્રપતિ ઉરુહુ કેન ચરણ છે કેનિયાન શિલિંગ પ્રશ્ન દસ હાલમાં જ ફીચ રેટિંગ છે નાણાકીય વર્ષ બે હજાર એકવીસમાં ભારતના આર્થિક વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ કર્યો તો તે અંદાજ કર્યો છે પાંચ પોઈન્ટ છ ટકા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચલણ છે રૂપિયો પ્રશ્ન અગિયાર હાલમાં જ ક્રૂડ સ્ટીલનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો બન્યો છે તો તે બન્યો છે આપણો ભારત દેશ પ્રથમ છે ચીન અને ત્રીજા નંબરે છે જાપાન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચરણ છે રૂપિયો પ્રશ્ન બાર અમેરિકી કંપની લિંકડીનના નવા સી કોણ બન્યા તો તે બન્યા છે રેયાન બ્રોસલન્સ્કી આ કંપનીની સ્થાપના બે હજાર બેમાં માં અને મુખ્ય મથક આવેલું છે કેલિફોર્નિયા અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન તેર હાલમાં જ ચોથા સમુદ્રી સુરક્ષા સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ચેન્નાઈમાં તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી ઈ કે પલાની સ્વામી રાજ્યપાલ મનવરીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ચૌદ હાલમાં જ ક્યાં દક્ષિણ એશિયાઈ દેશે ક્લાસિક સ્વાઈન ફીવરને નિયંત્રિત કરવા માટેની નવી રસી વિકસિત કરી તો તે દેશ છે ભારત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચરણ છે રૂપિયો પ્રશ્ન પંદર ભારતીય પેરાલમ્પિક સમિતિના નવા અધ્યક્ષ કોણ બન્યા તો તે બન્યા છે દીપા મલિક પેરાલમ્પિક રમતોમાં ચંદ્રક જીતનારી દેશની પ્રથમ મહિલા ખેલાડી દીપા મલિકને ભારતીય પેરાલમ્પિક સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે થેન્કસ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો મિત્રો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઇબ જોરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ